ત્રણેય યુવાનો જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે સવારે આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં શહીદ 24 વર્ષીય આરિફ પઠાણ મોહમ્મદ સફી નામના જવાન શહીદ થયો છે. આરિફ પઠાણનું પરિવાર નવયાર્ડના રોશનનગરમાં રહે છે. માત્ર ને માત્ર 24 વર્ષની ઉંમરે આરિફે દેશ માટે બલિદાન આપ્યું છે. સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાયા છે. રવિ, કહી શકાય કે 24 વર્ષના યુવાને જ્યારે દેશ માટે બલિદાન આપ્યું છે, શું કહેવું છે વડોદરાવાસીઓનું અને શું વધુ વિગત છે? બિલકુલ જીગર, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સવારે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જે આતંકવાદીઓ સાથે સેનાના જવાનોની મુઠભેડ થઈ હતી તેમાં વડોદરાના નવાબ યાર્ડમાં રહેતા રોશન નગરમાં જે આરિફ પઠાણ છે તેનું આતંકવાદીઓની સાથે લડવાના એમાં મૃત્યુ થયું છે, તે શહીદ થયા છે. સમગ્ર શહીદીની જે માહિતી છે પરિવારને મળતાની સાથે જ પરિવારના સભ્યો ભારે આક્રમ સાથે રડી રહ્યા છે અને ખાસ કરીને ગર્વની લાગણી પણ અનુભવી રહ્યા છે કે તેમના એક 24 વર્ષના દીકરાએ દેશ માટે બલિદાન આપી છે. અને જે રીતના જે માહિતી મળી છે તે મુજબ જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકવાદ સાથે મુઠભેડ થઈ હતી અને ત્યાર પછી આવતીકાલે જે આરિફ પઠાણનો જે પાર્થિવ શરીર છે તેને વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવશે અને વડોદરા એરપોર્ટ થી તેના ઘરે રાજકીય સન્માન, સમગ્ર દેશના જે સન્માન તેના સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. મહત્વની વાત છે કે વડોદરાનો આ એક ત્રીજો એવો યુવાન છે કે જે દેશ માટે શહીદી વહોરી છે અને ચોક્કસથી પરિવારના સહિત તમામ જે મુસ્લિમ સમાજ સહિતના તમામ લોકો એક ગર્વની લાગણી અનુભવી રહ્યા છે કે દેશ માટે આ રીતે શહીદી વહોરી છે. જી બિલકુલ રવિ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો વડોદરાના યુવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આજે સવારે આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં શહીદ 24 વર્ષીય આરિફ પઠાણ મોહમ્મદ સફી નામના જવાન શહીદ થયો. આરિફ પઠાણનું પરિવાર નવાયાર્ડના રોશનનગરમાં રહે છે.